नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 नो सब्जेक्ट गणित एम आप चेप्टर नंबर 10 वर्तुल नो लेक्चर नंबर आप 9 जेमा आप स्वाध्याय 10.2 ना प्रश्न नंबर 4, 5 और 7 विषय आज आप गणतरी करवानी छे। तो आज ना अपना लेक्चर नी आप शुरुआत करिए प्रश्न नंबर 4 थी। तो प्रश्न नंबर 4 नी अंदर मित्रों तमने कहेवामां आवेलुं छे के साबित करो के वर्तुळना व्यासना अंत्य बिंदुओए दोरेल स्पर्शको परस्पर केवा होय छे समांतर। तो आ जे प्रश्न छे ई बोर्डनी एक्जाममां एज अ राइडर एटले के उपप्रमेय तरीके आपणी एक्जामनी अंदर आवी शके छे। तो साबित करो के वर्तुळना व्यासना, तो वर्तुळनो व्यास एटले आपणे शरूआतना पहेला लेक्चरनी अंदर शीखाता के वर्तुळनो व्यास कोने कहेवाय। तो व्यासना अंत्य बिंदुओए दोरेला स्पर्शको परस्पर केवा होय छे मित्रों समांतर, एवुं आपणे साबित करवानुं छे। तो एनी आकृति आपणे जोईए के एक वर्तुळ આપેલું છે, ई વર્તુળનો આ એક વ્યાસ છે અને વ્યાસને આપણે નામ આપ્યું છે MN। એટલે આ M બિંદુ છે અને આ N બિંદુ, ઈ બંને આપણા સ્પર્શ બિંદુ થશે કે જ્યાંથી એક સ્પર્શક પસાર થાય છે AB અને અહીંયાથી સ્પર્શક પસાર થાય છે CD। તો આપણે આ પ્રમેયની અંદર આપણો આ જે સ્પર્શક AB અને CD છે ઈ બંનેને આપણે સમાંતર સાબિત કરવાના છે। तो समांतर नो मतलब शू थशे, तो के समांतर एक बीजा थी समान अंतरे, एटले एनो केवानो भावार्थ एवो थशे के ज्यारे बन्ने रेखाओ ने तमे समतल मां अनंत सुधी लंबाओ, डाबी बाजू के जमणी बाजू ई एक बीजा ने छेदे नहीं, तो एवी रेखाओ ने केवी रेखाओ कहेवाय छे समांतर रेखाओ। तो आपणे प्रमेय स्वरूपे साबित करवानो छे। तो पक्ष नी शरूआत करिए, तो पक्ष के वर्तुळનું કેન્દ્ર, પક્ષની અંદર સીધી અને સરળ વસ્તુ કે તમે જે આકૃતિની અંદર દોરો છો એ આકૃતિનું વર્ણન તમારે ક્યાં કરવાનું હોય છે મિત્રો પક્ષમાં, કે P કેન્દ્રવાળા વર્તુળ, તો આપણું જે વર્તુળ છે એમનું કેન્દ્ર કયું લીધું છે P, એમાં MN છે એમનો શું આપ્યો છે વ્યાસ, પછી આપણી પાસે AB અને CD, એ બે આપણે શું લીધા છે સ્પર્શકો, જે વર્તુળને કયા બિંદુએ સ્પર્શે છે M અને N બિંદુએ, કે આપણી પાસે કયા કેન્દ્ર વાળું વર્તુળ છે P કેન્દ્ર વાળું, એમાં MN આપણને શું આપવામાં આવ્યો છે વ્યાસ, અને ત્યાર પછી આપણી પાસે બે સ્પર્શકોની આપણે વાત કરેલી છે, તો AB અને CD એ બે સ્પર્શકો છે જે વર્તુળને કયા બિંદુએ સ્પર્શે છે અનુક્રમે, તો કે M અને N બિંદુએ સ્પર્શે છે એવી વાત થઈ છે। હવે આપણે જે સાબિત કરવાનું છે એની વાત કરીએ, તો સાબિત શું કરવાનું છે, તો સ્પર્શકો પરસ્પર સમાંતર બતાવવાના છે, એટલે AB અને CD છે એ પરસ્પર સમાંતર બતાવવાના છે। તો સાધ્યની અંદર આપણે લખીએ કે AB સમાંતર CD, આ જે બે ઊભી લાઈન દર્શાવેલી છે એ સમાંતરનો સિમ્બોલ, સમાંતરનું સંકેત દર્શાવે, એટલે AB સમાંતર CD છે એવું આપણે શું કરવાનું છે અહીંયા સાબિત કરવાનું છે। તો આપણું સાધ્ય થયો, સાધ્યની અંદર એટલે કે જે સાબિત કરવાનું છે હંમેશા ક્યાં લખાય છે સાધ્યમાં, સાબિત શું કરવાનું, તો કે સ્પર્શકો પરસ્પર સમાંતર છે, તો AB કોને સમાંતર છે CD ને। હવે આપણે સાબિતી તરફ આગળ વધીએ, તો સાબિતીમાં પણ શરૂઆત ક્યાંથી કરવાની, તો આકૃતિના વર્ણનથી જ કરવાની, યાદ રાખવું કે સાબિતીની શરૂઆત પણ આપણે આકૃતિના વર્ણનથી કરવી। તો AB એ વર્તુળને M બિંદુએ સ્પર્શક છે, AB છે એ વર્તુળને કયા બિંદુએ સ્પર્શક છે M બિંદુએ, તો PM એ વર્તુળની ત્રિજ્યા છે, તમે જોઈ શકો છો અહીંયા કે AB સ્પર્શક છે અને PM શું છે ત્રિજ્યા, તો તમને ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેના સંબંધ વિશે પણ ખ્યાલ હશે મિત્રો, કે ત્રિજ્યા અને સ્પર્શક, તો આપણે પ્રમેય નંબર 10.1 ની અંદર ચર્ચા કરી ચૂક્યા કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે શું સંબંધ હોય, તો કે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ હોય છે, એટલે PMA ખૂણો કેટલાનો બને છે 90° નો, કારણ તો કે પ્રમેય નંબર 10.1 કે જેની અંદર આપણે શું ચર્ચા કરેલી છે, તો કે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર કેવા હોય છે લંબ। હવે અહીંયા PMA 90° નો, અથવા તો તમે એવું પણ કહી શકો કે NMA 90° નો, કારણ તો કે M, P અને N આ ત્રણેય બિંદુઓ છે એક જ રેખા પર છે, એટલે સમરેખ છે। તો અહીંયા આપણે આના પરથી લખશું કે માટે ખૂણો NMA બરાબર 90°, જ્યાં MA ની શું છે વ્યાસ, અને વ્યાસ પર જ કેન્દ્ર હોય છે, આપણે જોયું છે કે વ્યાસની વ્યાખ્યાની અંદર કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ એટલે વ્યાસ, તો MN જો વ્યાસ હોય અને P કેન્દ્ર હોય એનો મતલબ કે ત્રણેય બિંદુઓ કેવા છે સમરેખ, તો આ NMA કેટલા અંશનો ખૂણો મળ્યો છે 90°નો, એને આપણે પરિણામ નંબર 1 કીધું છે।
तो आपणे अहींया परिणाम नंबर एक सुधीनी चर्चा थई छे। परिणाम एक नी अंदर आपणे शुं वात करी छे, तो परिणाम एक नी अंदर आपणे एवुं कीधुं छे के तमारी पासे जे स्पर्शक छे एबी અને ત્રીજ્યા પીએમ છે એ પરસ્પર કેવા હોય છે લંબ, એટલે કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો। તો તમે પીએમએ કયો કે એનએમએ કયો, કેટલા અંશનો ખૂણો બનશે? 90 અંશનો। કારણ તો કે એમએન વ્યાસ છે, એમએન શું આપેલું છે? વ્યાસ, એટલે કે ત્રણેય બિંદુઓ સમરેખ છે, જેને આપણે શું કીધું છે? પરિણામ નંબર એક। હવે ત્યાર પછી આપણે આગળ વધીએ બીજા પરિણામ તરફ। તો આપણે એક સ્પર્શક ઉપરની તરફ એ બી લીધો હતો, તો આપણો બીજો સ્પર્શક છે સીડી। તો સેમ આ જ પદ્ધતિ આપણે આગળ વધીએ કે જેમ એ બી છે એની જગ્યાએ શું આવશે? સીડી। કે સીડી એ વર્તુળને એન બિંદુએ સ્પર્શક છે। સીડી એ વર્તુળને કયા બિંદુએ સ્પર્શક છે? એન। અને પીએન છે એ વર્તુળની શું થશે? ત્રિજ્યા। તો પીએન છે એ શું છે? ત્રિજ્યા। સીડી છે એ સ્પર્શક છે, જ્યારે પીએન છે એ શું આપેલી છે? ત્રિજ્યા। હવે આપણે આગળ વધીએ તો આપણી પાસે જેમ અહીંયા પીએમએ 90 અંશનો હતો, તો પીએનડી અથવા પીએનસી બંને બાજુ કેટલાના ખૂણા બનશે? 90 અંશના। કે માટે ડીએનપી અથવા પીએનડી કેટલા અંશનો ખૂણો બન્યો? 90 અંશનો। કારણ તો કે પ્રમેય નંબર 10.1, એટલે એ જ નિયમ કે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ હોય છે। હવે અહીંયા તમે પીએનડી એટલે કે ડીએનપી કયો કે ડીએનએમ કયો, બંનેનો મતલબ તો એક જ થશે, ખૂણો કેટલાનો બનશે? 90 અંશનો। તો આપણી પાસે જે ખૂણો એમએનડી આવ્યો એ 90 અંશનો, એનું પણ કારણ શું હતું? કે એમએન છે એ શું આપેલો છે? વ્યાસ। તો આપણી પાસે જે પ્રશ્ન હતો એનું આપણને બીજું પરિણામ આપણે ગોતું કે એમએનડી કેટલા અંશનો મળ્યો? 90 અંશનો, પરિણામ નંબર બે પરથી। હવે અહીંયા તમે જોઈ શકો છો કે પરિણામ એક અને બે એની જમણી બાજુએ બંને બાજુ 90-90 અંશના ખૂણા છે, એટલે એવું કહી શકાય કે બંને ખૂણાના મૂલ્યો સરખા છે, એટલે બંને ખૂણા કેવા કહેવાય છે? સમાન। તો પરિણામ એક અને બે પરથી આપણે સાબિત કરીએ કે એન એમ એ બરાબર ખૂણો એમ એન ડી, એટલે બંને ખૂણા આપણને કેવા મળ્યા છે? સમાન। હવે અહીંયા આપણે ખૂણા સમાન કર્યા છે, પણ આપણે કોને સમાંતર બતાવવાનું છે? તો કે એ બી અને સી ડી જે સ્પર્શકો છે એને સમાંતર બતાવવાના છે। તો એને સમાંતર બતાવવા માટે આપણે નવમા ધોરણની થોડી થિયરીઓને યાદ કરવી પડશે। તો નવમા ધોરણની અંદર આપણે શેની ચર્ચા કરેલી? તો કે ખૂણાઓની ચર્ચા કરેલી, જેમાં આપણે અંતઃકોણ, યુગ્મકોણ, છેદિકાની એક જ તરફના અંતઃકોણ, અનુકોણ, આ બધા જે ખૂણાઓની ચર્ચા કરેલી છે એની આપણે અહીંયા જરૂર પડશે। તો તમે જોઈ શકો છો આ બે ખૂણાઓ એ બી અને સી ડી ની છેદિકા, તો એમની છેદિકા કોણ છે? એમએન। તો હું તમને અહીંયા બતાવું છું કે આપણી પાસે આ એમએન છે એ એક આપણી છેદિકા છે, કે આ રીતે તમે દર્શાવો છો। તો એમએન એ એબી અને સીડી માંથી પસાર થતી એક શું ગણી શકાય? રેખા, એટલે એ છેદિકા છે। તો એનાથી બનતા આ યુગ્મ કોણ, હવે યુગ્મ કોણ નો આકાર કેવો હોય છે મિત્રો? તો યુગ્મ કોણ એટલે ઝેડ। તો તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે એક શું બને છે? ઝેડ બને છે। તો આ ઝેડ આકાર બને છે તો યુગ્મ કોણ કહેવાય। તો યુગ્મ કોણ હોય તો ખૂણા કેવા હોય છે? સમાન। તો એનો અર્થ એવો થયો, હવે જો અહીંયા હું તમને આખી વિગતવાર ચર્ચા કરી દઉં, સમજાવું છું વિગતવાર, કે તમારી પાસે બંને ખૂણા તમે કેવા લાવ્યા છો? સમાન। અને બંને ખૂણા સમાન છે એટલે એ કેવા કેવા છે? યુગ્મ કોણ। અને યુગ્મ કોણ ક્યારે બને મિત્રો? તો નવમા ધોરણની અંદર આપણે એક અગત્યના ટોપિકમાં વાત કરેલી હતી કે યુગ્મ કોણ ત્યારે જ બને કે જો કોઈ બે રેખા સમાંતર હોય અને એક એની છેદિકા હોય તો જ યુગ્મ કોણની જોડ રચાય, અન્યથા યુગ્મ કોણની જોડ રચાતી નથી। તો બંને ખૂણાઓ સમાન છે અને ઝેડ આકાર બને છે એટલે એ કેવા બન્યા છે? યુગ્મ કોણ। તો એના પરથી આપણે એવું કહી શકીએ મિત્રો કે એ બી અને સી ડી જે છે આપણી જે બંને રેખાઓ હતી, એટલે કે જે બંને સ્પર્શકો હતા, એ બંને સ્પર્શકો કેવા સાબિત થશે? સમાંતર। કે માટે એ બી સમાંતર સી ડી એવું સાબિત થાય છે। તો આપણો ઉપપ્રમેય હતો મિત્રો કે જેની અંદર આપણે શું સાબિત કરવાનું હતું કે એ બી ને સમાંતર કોણ છે? સી ડી, એવું આપણે દર્શાવવાનું હતું। તો ફરી એકવાર ફટાફટ પ્રમેય ઉપર નજર ફેરવી લઈએ કે તમારી પાસે અહીંયા બે સ્પર્શક હતા અને ત્રિજ્યા હતી, તો સ્પર્શક ને ત્રિજ્યા પરસ્પર કેવા હોય છે? લંબ, એટલે એક ખૂણો અહીંયા 90 અંશનો છે, એક ખૂણો આ બાજુ 90 અંશનો, તો 90-90 એટલે બંને પરિણામ સમાન થયા। તો બંને પરિણામને આધારે આપણે એવું બતાવ્યું કે બે ખૂણા સમાન છે અને પાછા કઈ જોડના બને છે? યુગ્મ કોણ, કારણ કે એમએન છે એ એબી અને સીડી ની શું બનાવેલી છે? છેદિકા।
તો યુગ્મ કોણ હોય તેમના ખૂણા સમાન છે. યુગ્મ કોણ ક્યારે બને મિત્રો? કે જયારે બે રેખા સમાંતર હોય ત્યારે. તો આપણે અહીંયા ઉપપ્રમેય સાબિત કર્યો છે એબી ને સમાંતર કોણ છે? સીડી. હવે આપણે આપણા આગળના દાખલા તરફ વધીએ. પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5 ની રકમ આપણને કહેવામાં આવી છે, સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય. તો આકૃતિ પરથી આપણને સમજ પડશે. તો આકૃતિ દ્વારા આપણે જોઈએ કે આ એક વર્તુળ છે જેમનું કેન્દ્ર ઓ છે અને ટીપી છે એનો શું આપેલો છે? સ્પર્શક. તો સ્પર્શ બિંદુમાંથી જો હું કોઈ લંબ દોરું છું, લંબ એટલે સીધી રેખા, તો તમે અહીંયા કલ્પના કરી શકો કે મેં આ ટીએમ દોરેલો છે, એ 3D આકૃતિમાં તમે જોવો તો ટીએમ છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થશે. ક્યાંથી પસાર થશે? વર્તુળના કેન્દ્રમાંથી. તો ત્યાં 90° નો ખૂણો બને એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે PT એ O કેન્દ્ર વાળા વર્તુળને T બિંદુમાં સ્પર્શે છે. બિંદુ M એ વર્તુળની અંદરના ભાગનું એવું બિંદુ છે કે જેથી MT PT ને કેવો થશે? લંબ. એટલે અહીંયા 90° નો ખૂણો બને છે એવું આપણે ધારેલું છે. કે O કેન્દ્ર વાળું વર્તુળ છે, PT એમનો સ્પર્શક છે, T એમનો સ્પર્શ બિંદુ છે, અને પછી આપણે વર્તુળની અંદરના ભાગમાં એક M બિંદુ લીધું છે કે જેથી MT છે એ PT ને કેવો થશે? લંબ. તો ધારો કે TM એ કેન્દ્ર O માંથી પસાર નથી થતી. હવે આપણે અહીંયા એની ધારણા, ઊંધી ધારણા કરવાની, એટલે કે વિરોધાભાસ ધારણા કરવાની, કે આ જે TM છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું નથી. તો જો એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર ન થતું હોય તો હવે આગળ એની ચર્ચા કરીએ કે આપણે તો એવું જ કહી દીધું છે કે MT છે એ PT ને લંબ છે, એટલે અહીંયા કેટલા અંશનો ખૂણો બનશે? 90° નો. કારણ તો કે MT છે PT ને કેવું છે? લંબ. પછી OTP પાછો કેટલાનો છે? 90° નો. કારણ તો કે પ્રમેય નંબર 10.1 એટલે કે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર કેવા હોય છે? લંબ. તો બંને ખૂણા 90° 90° ના છે, એટલે બંનેના મૂલ્ય સમાન છે, એટલે બંને ખૂણા કેવા ગણાશે? સમાન. તો આવું ત્યારે જ શક્ય બને કે જયારે OT અને MT સંપાતી હોય. તો સંપાતીનો અર્થ શું થાય મિત્રો? તો સંપાતી એટલે એક જ રેખા પર જો બીજી રેખા પડતી હોય તો જ એમને સંપાતી રેખા કહેવામાં આવે છે. એક જ રેખા પર બીજી રેખા પડતી હોય તો જ એમને શું કહેવામાં આવે છે? સંપાતી રેખા. તો અહીંયા એનો મતલબ એવો થયો કે OT તો ત્રિજ્યા છે જ મિત્રો, એટલે વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થવાનું. તો MT પણ હવે આપણા માટે શું થશે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા. આથી MT એ કેન્દ્ર O માંથી પસાર થાય છે અને વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાં દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. એટલે જે વિધાન આપ્યું હતું એ સાબિત થાય છે. કારણ કે ત્રિજ્યા અને સ્પર્શક તો પરસ્પર પહેલેથી કેવા હોય છે? લંબ જ હોય છે. તો આપણે ખાલી એવું જ સાબિત કરવાનું હતું કે આપણે જે રેખા ધારેલી છે એ રેખા ક્યાંથી પસાર થવી જોઈએ? વર્તુળના કેન્દ્રમાંથી. બરોબર. પરીક્ષા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન નથી મિત્રો, એટલા માટે આપણે આને ડીપમાં ચર્ચા નથી કરતા. પણ આની અગાઉ પ્રશ્ન નંબર 4 જે આપણે સાબિત કર્યો છે પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે, તો એને વ્યવસ્થિત તૈયાર કરો. હવે આપણે આગળ પ્રશ્ન નંબર 6 તરફ વધીએ. છઠ્ઠો દાખલો તો આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા હતા. હવે આપણે પ્રશ્ન નંબર 7 ગણવાનો છે. તો બે સમકેન્દ્રી વર્તુળો. તો સમકેન્દ્રી વર્તુળો મિત્ર કોને કહેવાય? તો જે વર્તુળોના કેન્દ્ર સમાન હોય પરંતુ ત્રિજ્યા જુદી હોય તેને કેવા વર્તુળો કહેવામાં આવે છે? સમકેન્દ્રી. તેમની ત્રિજ્યાઓ તમે જુઓ છો તો એક વર્તુળની 5 સેન્ટીમીટર છે ને બીજા વર્તુળની 3 સેન્ટીમીટર છે, એટલે ત્રિજ્યાઓ જુદી જુદી છે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ, તેની એટલે કે જીવાની લંબાઈ આપણે મેળવવાની છે. તો બે સમકેન્દ્રી વર્તુળો છે. કેવા વર્તુળો છે? બે સમકેન્દ્રી. સમકેન્દ્રી નો અર્થ શું થશે? કે જેમના કેન્દ્ર સમાન હોય પરંતુ ત્રિજ્યા જુદી. એટલે જો અહીંયા 5 અને 3 સેન્ટીમીટર માપ આપેલા છે, એટલે એક વર્તુળ મોટું છે ને એક વર્તુળ નાનું છે. તો આકૃતિ જોઈએ આપણે કે આ મોટું વર્તુળ છે એને આપણે C1 નામ આપ્યું કે જેની ત્રિજ્યા કેટલી હતી? 5 સેન્ટીમીટર. નાનું વર્તુળ છે એને C2 નામ આપ્યું કે જેની ત્રિજ્યા કેટલી હતી? 3 સેન્ટીમીટર. હવે તમે જોઈ શકો છો કે મોટા વર્તુળની જીવા AB છે એ નાના વર્તુળનો શું બને છે? સ્પર્શક, કે જે M બિંદુએ સ્પર્શે છે. કે AB છે
સીવર એટલે કે મોટા વર્તુળ માટે જીવા છે, જ્યારે નાનું વર્તુળ એટલે કે સી ટુ માટે શું છે? સ્પર્શક. તો પેલા આકૃતિનું વર્ણન આપણે લઈ લઈએ કે પી કેન્દ્ર વાળા બે સમ કેન્દ્રી વર્તુળો, પી કેન્દ્ર વાળા બે સમ કેન્દ્રી વર્તુળો સી વન અને સી ટુ, જેમાં સી વન ની ત્રિજ્યા 5 છે અને સી ટુ ની ત્રિજ્યા 3 છે. કેવું કેન્દ્ર છે? પી. એવા કેટલા વર્તુળો છે? બે, અને બંને કેવા પાછા સમકેન્દ્રી, કે જેનું કેન્દ્ર એક જ છે, જેમાં સી વન ની ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર અને સી ટુ ની ત્રિજ્યા 3 સેન્ટીમીટર. ત્યાર પછી સી વન ની જીવા એ બી છે, એ સી ટુ ને કયા બિંદુએ સ્પર્શે છે? એમ બિંદુ, એટલે સી ટુ માટે શું બન્યો છે? સ્પર્શક. તો આકૃતિનું આપણે સંપૂર્ણ વર્ણન અહીંયા કરી લીધું. હવે અહીંયા જોઈએ કે આથી પી એ એટલે આ મોટા વર્તુળની ત્રિજ્યા તો એ કેટલી આપી છે? 5 સેન્ટીમીટર. અને પી એમ એટલે નાના વર્તુળની ત્રિજ્યા જે કેટલી કીધી છે? 3 સેન્ટીમીટર. તો પી એમ એ બી ને શું થશે? લંબ. લંબ શું કામ થાય? તો એ બી છે એ સી ટુ માટે સ્પર્શક છે, ને પી એમ છે સી ટુ ની શું છે? ત્રિજ્યા. તો આપણે વારંવાર જોઈએ છે કે ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ હોય છે, એટલા માટે એ બંને લંબ છે. અને પછી આપણે એક પ્રમેય પણ એવો સાબિત કર્યો છે, મતલબ કે ઉપપ્રમેય. ઉદાહરણ નંબર 1 ની અંદર આપણે જોયું કે કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે. આવું આપણે 9મા ધોરણની અંદર પણ સાબિત કર્યું છે, અને આપણું જે ઉદાહરણ નંબર 1 હતું એની અંદર પણ આપણે જોયું છે કે આ કેન્દ્રમાંથી પસાર થતી રેખા, તો ત્રિજ્યા હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય, તો કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને શું કરે? દુભાગે. એટલે એમ અને બી એમ બંને માપ કેવા હશે? સરખા. તો પી એમ એ 90° નો ખૂણો થશે, અને આખું એ બી, કારણ કે આપણી પાસે જીવા માંગેલી છે, જીવાની લંબાઈ, તો એ બી છે એ એમ નું કેવું થશે? બમણું. કારણ કે આ બંને ભાગ છે તમારી પાસે, કયા બે ભાગ? તો કે એ એમ અને બી એમ બંને ભાગ કેવા છે? સરખા. એટલે આખું એ બી જોતું હોય તો બંને અડધા અડધા ભાગનો સરવાળો કરવો પડે, અથવા તો એ એમ નું શું કરવું પડે? બમણું. તો આ કોનું મૂલ્ય તમને મળ્યું છે? એ બી નું મૂલ્ય. કોનું મૂલ્ય મળ્યું? એ બી નું. એ બી બરાબર શું થશે? 2 એ એમ, અને પી એમ એ કેટલા અંશનો ખૂણો છે? 90° ખૂણો. હવે આપણે ગણતરી તરફ આગળ વધીએ. તો તમારી પાસે આ જે ત્રિકોણ અહીંયા તૈયાર થાય છે એ કેટલા અંશનો છે? 90° ખૂણો એમ, એટલે કે કાટકોણ ત્રિકોણ બને છે. એ કાટકોણ ત્રિકોણમાં હવે તમે જોશો તો તમારી પાસે આ જે ત્રિજ્યા છે પી એ, એમનું માપ કેટલું છે? તો એમનું માપ આપણી પાસે 5 સેન્ટીમીટર છે, અને પી એમ છે એમનું માપ કેટલું છે? તો એમનું માપ આપણી પાસે 3 સેન્ટીમીટર છે. તો હવે જો હું અહીંયા પાયથાગોરસનો પ્રમેય મૂકીશ આ ત્રિકોણ માટે, તો મને એ એમ નું માપ મળશે, અને ઈ એ એમ નું બમણું કરીશ એટલે મને જે જીવા જોઈએ છે એ બી એમનું માપ મને મળશે. તો હવે હું આગળ પાયથાગોરસના પ્રમેય મુજબ ગણતરી કરું, તો પાયથાગોરસના પ્રમેયમાં શું કહેવામાં આવે છે? તો કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે. તો કર્ણ કોણ છે? અહીંયા પી એ એટલે કે કાટખૂણાની સામેની બાજુ, અને બાકીની બે બાજુ એટલે પી એમ અને એ એમ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી એમ સ્ક્વેર પ્લસ એ એમ સ્ક્વેર. એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી એમ સ્ક્વેર પ્લસ એ એમ સ્ક્વેર. એપી નું માપ કેટલું છે? તો કે 5 સેન્ટીમીટર. પી એમ નું માપ કેટલું છે? તો કે 3 સેન્ટીમીટર. હવે આપણે ગોતવાનું કોણ છે? તો કે એ એમ. તો એના મૂલ્ય મૂકી દીધા, 5નો સ્ક્વેર એટલે 25 થશે, 3નો સ્ક્વેર એટલે કે વર્ગ 9 થશે. તો આ 9 છે એ બરાબર ની ડાબી બાજુ જશે. તો આપણા ગણિતના સામાન્ય નિયમો પ્રમાણે કે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, ગુણાકાર તો ભાગાકાર, ભાગાકાર તો ગુણાકાર, એમ અહીંયા પ્લસ છે તો બરાબર ની ડાબી બાજુ એટલે કેવું થશે? માઇનસ. તો એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું આપણને? 25 માઇનસ 9. તો 25 માંથી 9 ને જયારે તમે માઇનસ કરશો તો એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16, અને 16 નું વર્ગમૂળ તમે ગોતશો તો 4 મળશે. તો એમ નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 4 સેન્ટીમીટર. હવે અહીંયા માપની ગણતરી કરીએ છીએ આપણે, અંતર માપીએ છીએ, એટલા માટે +4 લખ્યું છે. અન્યથા વર્ગમૂળનો નિયમ યાદ રાખો મિત્રો, કે જ્યારે કોઈ પણ સંખ્યાનું તમે વર્ગમૂળ ગોતો છો તો એ સંખ્યા એકવાર પ્લસ અને એકવાર માઇનસ તમારે ફરજિયાતપણે લખવી પડે છે. પણ અહીંયા આપણે માત્ર +4 લખ્યા છે. એમનું કારણ શું? તો કે આપણે અંતર ગોતીએ છીએ, એ એમ એટલે એક રેખાખંડનું માપ છે, એટલા માટે આપણે માત્ર +4 લખીશું.
तो मने एम नु मूल्य प्लस चार मिली गयु हवे आपणी पासे सूत्र हतु ए बी बराबर टू ए एम आवु शु काम थयु तो के जेम मैं कीधु के केन्द्र माथी पसार थती रेखा जीवा ने शु करे छे दुभागे छे એટલે એ બી નું મૂલ્ય હવે આપણે મેળવવાનું છે તો એમ નું મૂલ્ય ચાર મળ્યું તો એમ ના સ્થાન પર ચાર લખીએ તો ચાર ગુણ્યા બે એટલે કે ચાર દુને આઠ તો એ બી નું મૂલ્ય કેટલું મળ્યું છે આઠ સેન્ટીમીટર એટલે આપણે જે જીવાનું મૂલ્ય માગેલું હતું એ મોટા વર્તુળની જીવા કે જે નાના વર્તુળને સ્પર્શે છે તેમની લંબાઈ કેટલી છે મિત્રો આઠ સેન્ટીમીટર તો આ પણ પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ થી પ્રશ્ન થશે કારણ કે આની ગણતરી થોડી મોટી છે અને પરીક્ષા માટે અગત્યનો અને ખૂબ જ સરળ પ્રશ્નો છે એટલે મિત્રો ખાસ અને તૈયાર કરવો તો આજના આપણા ત્રણ જે પ્રશ્નો હતા પ્રશ્ન નંબર ચાર પાંચ અને સાત એમાં ખાસ કરી ચોથો અને સાતમો પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યના રહેશે આપણી એક્ઝામ માટે તો એને ફરજિયાતપણે તમારે તૈયાર કરવાના રહેશે તો આભાર મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વિડીયો વધુ ને વધુ શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી કરી તમને આવતા લેક્ચરોની નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ